નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન જેમાં ઓગસ્ટ બે હજાર વીસની મૂલ્યાંકન કસોટી જોઈશું આ વિડિયોમાં આ કસોટીનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોઈશું ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે શરૂ કરીએ ધોરણ સાત વિષય સામાજિક વિજ્ઞાન ઓગસ્ટ બે હજાર વીસ ની છે સમય તેનો કલાક છે તુલના કરો તો અહીંયા પરમાર વંશ અને સોલંકી વંશની તુલના કરેલી છે જોઈએ પરમાર વંશ માં ઈસવીસન આઠસો વીસ માં કૃષ્ણ રાજે પરમાર વંશની સ્થાપના કરી તો સોલંકી વંશમાં લખીશું ઈસવી સન સાતસો છપ્પનમાં સોલંકી વંશની સ્થાપના મૂળરાજ સોલંકીએ કરી હતી પરમાર વંશમાં બીજો મુદ્દો લખીશું પરમાર વંશમાં સિયક મુંજ રાજા ભોજ જેવા મહાન શાસકો થયા હતા તો સોલંકી વંશમાં લખીશું સોલંકી વંશમાં મૂળરાજ ભીમદેવ ભીમદેવ પ્રથમ અને સિદ્ધરાજ

ભોજે ધારા નગરીમાં મહાશાળા સ્થાપના કરી પરમાર વંશ હાલના મધ્યપ્રદેશમાં શાસન કરતો હતો તો સોલંકી વંશમાં લખીશું સોલંકી વંશ હાલના ગુજરાત રાજ્યમાં શાસન કરતો હતો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈએ પ્રશ્ન બે તમે જોયેલા અથવા વાંચેલા કોઈ એક સ્થાપત્યની વિશેષતાનું વર્ણન આઠ થી દસ વાક્યોમાં કરો અહીંયા લખીશું મોઢેરાનું સૂર્યમંદિર ગુજરાતના મહેસાણા જિલ્લામાં મોઢેરા ખાતે આવેલ છે આ સોલંકી યુગના રાજવી ભીમદેવ પ્રથમના શાસનકાળમાં બંધાયેલ હતું આ મંદિરનું પૂર્વ દિશામાં આવેલ પ્રવેશ દ્વાર એવી રીતે રચાયેલ હતું કે સૂર્યનું પ્રથમ કિરણ મંદિરની છેક અંદર ગર્ભગૃહ સુધી રેલાઈને સૂર્ય પ્રતિમાના મુકુટની મધ્યમાં રહેલ મણી પર પડતા સમગ્ર મંદિર પ્રકાશથી જળ હળી ઉઠતું પરિણામે સમગ્ર વાતાવરણમાં જાણે કે દિવ્યતા પ્રગટતી હતી આ મંદિરમાં સૂર્યની બહાર વિવિધ મૂર્તિઓ અંકિત થયેલી આજે પણ જોઈ શકાય છે મંદિરની બહાર જળ કુંડની ચારે બાજુ નાના નાના કુલ એકસો આઠ જેટલા મંદિરો આવેલા છે ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન ત્રણ નીચે આપેલ પ્રશ્નના ઉત્તર આપો પ્રશ્ન એક સુલતાન અલ્લાઉદ્દીન ખલજીની વહીવટી વ્યવસ્થા જણાવો ચાલો તેનો ઉત્તર લખીશું કે સુલતાન અલ્લાઉદ્દીન ખલજીની વહીવટી વ્યવસ્થા નીચે મુજબ હતી દિલ્હીમાં સ્થાયી સેનાની શરૂઆત કરી તેના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા હતી તેણે સૈન્યના ઘોડા અને સૈનિકોની ઓળખ માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત કરી હતી પ્રશ્ન નંબર બે જોઈશું છત્રપતિ શિવાજીના વિજયો વિશે નોંધ લખો છત્રપતિ શિવાજી વિશે લખીશું કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક એવા છત્રપતિ શિવાજીએ રાજ્યના વિસ્તાર માટે ચાલીસથી થી વધારે કિલ્લાઓ જીત્યા હતા મુગલ બાદશાહ ઔરંગઝેબ અને બીજાપુર સાથે તેમણે લાંબો સમય સંઘર્ષ કરીને વિજય પ્રાપ્ત કર્યા હતા ચાલો હવે આપણે જોઈશું પ્રશ્ન જોડો એક ભૂમિ સ્વરૂપોના ફેરફારનું મુખ્ય કારણ તો તેનો સાચો ઉત્તર નીચે લખેલો છે ત્રણ નંબર આવશે ભૂકંપ નંબર બે રણમાં પવનને કારણે બનતું ભૂમિ સ્વરૂપ તો તેનો સામે સાચો જવાબ આવશે નંબર ચાર ઢુઆ નંબર ત્રણ નદીની શાખાના મુખોના નિક્ષેપણના જથ્થાથી થતો મુખ ત્રિકોણ તો સામેમાંથી જવાબ આવશે ડેલ્ટા નંબર એક નંબર ચાર સમુદ્ર મોજાના ઘસારણને કારણે બનતું દિવાલ જેવું ભૂમિ સ્વરૂપ તો બી સાચો ઉત્તર આવશે નંબર પાંચ સ્ટેક હવે પાંચમું જોઈએ હિમનદી દ્વારા લાવેલા પદાર્થો નિક્ષેપિત થતા બનતું ભૂમિ સ્વરૂપ તો બ સાચો ઉત્તર આવશે નંબર બે ડ્રમલિન ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો પ્રશ્ન એ અકબર રાજા તરીકે ભારતના ઇતિહાસમાં પ્રજાહિતના કાર્યો લખીશું અકબર બધા ધર્મને સમાન માન આપતો અને દિન એ ઇલાહી સંપ્રદાયની સ્થાપના કરી બીજો મુદ્દો લખીશું તેણે રાજપૂતો સાથે સામાજિક સંબંધોની શરૂઆત કરી અને રાજપૂતોને સેનામાં ઉચ્ચ પદો પર નિમણૂક કરી હતી આગળનો મુદ્દો લખીશું તેણે રામાયણ મહાભારત અથર્વવેદ પંચતંત્ર અને બાઇબલ કુરાન જેવા ગ્રંથોનો અનુવાદ ફારસીમાં કરાવ્યો હતો આગળ તેણે બાલ લગ્ન અને સતી પ્રથાનો વિરોધ કર્યો હતો તેણે યાત્રાવેરો નાબૂદ કર્યો હતો અને છેલ્લો મુદ્દો લખીશું બળજબરીપૂર્વક ધર્માંતરણ પર પ્રતિબંધ મૂક્યો હતો ચલો આગળનો પ્રશ્ન શેરશાહના શાસનમાં થયેલ સુધારા વર્ણવો શેરશાહના શાસન વખતે થયેલા સુધારા નીચે મુજબ છે નંબર એક ડાકુ લૂંટારાવને અંકુશમાં લઈ રાજ્યમાં શાંતિની સ્થાપના કરી નવી ટપાલ વ્યવસ્થાને ઊભી કરી તેણે વેપારીઓ અને યાત્રાળુ માટે ધર્મશાળાઓ બંધાવી હતી રૂપિયાનું ચલણ શરૂ કરાવ્યું વિશાળ સેના નિર્મિત કરી હતી તેણે એક મહાન રાજમર્ગ ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવ્યું હતું જે બંગાળથી ઉત્તર ભારતમાં ફેલાયેલો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે આ કસોટીનું સોલ્યુશન સમાપ્ત થાય છે વિદ્યાર્થી મિત્રો તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો જેથી અમારી નવી મુકાતી આ એવી આવી એકમ કસોટીનું સોલ્યુશન તમારા મોબાઈલમાં પહોંચતું રહે અને અમારી આવી એકમ કસોટીનું સોલ્યુશન જુવા જઈને શા ચેનલમાં પ્લેલિસ્ટમાં જઈને દરેક ધોરણની એકમ કસોટી તમને મળી રહેશે જે તમે જોવાનું ભૂલતા નહીં ધન્યવાદ